નમસ્તે મિત્રો, ખેડૂત સમાચાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું માનવ ગરિમા યોજના વિશે. મિત્રો, માનવ ગરિમા યોજનાની અંદર ફરીવાર ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. મિત્રો, ફોર્મ કઈ રીતે ભરવા, ક્યાં ક્યાં દસ્તાવેજો જોશે, કેટલી સહાય મળશે અને ક્યાં ફોર્મ ભરવા, તેના વિશે આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તે પહેલા મિત્રો, હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ચાલો મિત્રો, વિડીયો ચાલુ કરીએ. મિત્રો, કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગ કચેરી ગાંધીનગર દ્વારા માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં તમામ લોકો જેની કુટુંબિક વાર્ષિક આવક મર્યાદા ગ્રામ વિસ્તાર માટે રૂપિયા 1,20,000 અને શહેરી વિસ્તાર માટે રૂપિયા 1,50,000 સુધીની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્યવસાય માટે ટ્રેડવાઇઝ સાધન ઓજારોના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલા માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી ઈ કુટીર ગુજરાત .gov.in પર તારીખ 15/3/2022 થી તારીખ 15/5/2022 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. મિત્રો, યોજના વિશે વિગતવાર માહિતી મેળવીએ તો માનવ કલ્યાણ યોજનામાં સહાય મેળવવા માટે અરજી ઓનલાઈન જ કરવાની રહેશે. અરજી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ પણ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે. મિત્રો, અધૂરી મળેલ અરજી રદ કરી દેવામાં આવશે. મિત્રો, હવે જોઈએ કે આ યોજનાની અંદર આવકનો માપદંડ કેટલો હોવો જોઈએ, અરજદારની ઉંમર કેટલી હોવી જોઈએ. તો મિત્રો, અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા 1,20,000 અને શહેરી વિસ્તારમાં રહેતા હોય તો 1,50,000થી વધુ ન હોવી જોઈએ. મિત્રો, વાત કરીએ અરજદારની ઉંમરની, તો મિત્રો, અરજદારની ઉંમર જાહેરાતની તારીખે 16 વર્ષથી ઓછી નહીં અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ. મિત્રો, અગાઉના વર્ષમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય ખાતા એજન્સી કે સંસ્થામાંથી આ પ્રકારના સહાય મેળવેલી હોવી ન જોઈએ. મિત્રો, આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ પણ એક જ વ્યક્તિને એક જ વાર મળવા પાત્ર રહેશે. મિત્રો, જિલ્લા કચેરીના અધિકારી શ્રી દ્વારા જરૂર જણાય તો ચકાસણી અર્થે ઓરિજિનલ ડોક્યુમેન્ટ મંગાવવામાં આવે ત્યારે બતાવવાના રહેશે. મિત્રો, જે તે વ્યવસાય માટે અરજદારે સરકાર માન્ય તાલીમ લીધેલી હોય તેવા દસ્તાવેજો જમા કરાવવાના રહેશે. મિત્રો, માનવ કલ્યાણ યોજનામાં સહાય મેળવવા અંગેની વિગતો માટે ecuti.gujarat.gov.in પર દર્શાવેલ છે, જેના સંપૂર્ણ અભ્યાસ કરી અરજદારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ વિશેષ માહિતી માટે જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરીમાંથી પણ મળી રહેશે. મિત્રો, માનવ કલ્યાણ યોજનામાં સહાય મેળવવા બાબતે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ ગુજરાત રાજ્ય ગાંધીનગરનો નિર્ણય આખરી રહેશે. અને મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો. અને હા મિત્રો, હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે મળીશું નવા વિડીયોમાં. આભાર મિત્રો.